મોર્નિંગ મજામાં બધા આગળના લેક્ચરમાં આપણે જમ્બો મીટ્સ મોન્ટીના ક્વેશ્ચન આન્સર જોઈએલા હતા કે જેમાં જમ્બો મીટ્સ મોન્ટી જે સ્ટોરી હતી એના આધારે આપણે સાચા જવાબ જે હોય એના ફરતે ગોળ કરવાનો હતો હવે આજના લેક્ચરમાં આપણે એ સ્ટોરીના આધારેની એક ખાલી જગ્યાઓ થોડી જોઈશું પણ આપણે ફરીથી જે સ્ટોરી છે એનું રિવિઝન કરી લઈએ તો આપણને ખબર જ છે કે આમાં એક જમ્બો નામના એલિફન્ટની વાત કરેલી છે તો આપણે જોઈએ કે લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ એટલે કે સર્કસના હાથીને જુઓ ધે આર મોંગો રંગો એન્ડ જમ્બો તેમાં ત્રણ છે હાથી મોંગો જમ્બો અને રંગો જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 24 ઉપર ચિત્ર જોશો એમાં તમને ખબર પડશે કે જમ્બો છે એ ત્રણ હાથીઓમાં વચ્ચેનો છે એ છે હી હેઝ અ ડ્રમ તેની પાસે ડ્રમ છે હી ઇઝ વેરી નોટી નોટી એટલે કે તોફાની ખૂબ જ શરારત કરે એને કહેવાય નોટી આ જમ્બો છે પણ તોફાની છે નાઉ ધ સર્કસ ઇઝ ઓવર હવે સર્કસ પૂરું થઈ ગયું છે જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ ટેન્ટ એટલે કે જે તંબુ બનાવેલો હોય જયારે સર્કસ ચાલુ હોય ત્યારે વધારાના પ્રાણીઓને જ્યાં રાખવામાં આવે એને કહેવાય છે ટેન્ટ એટલે કે અત્યારે જમ્બો છે ટેન્ટની અંદર છે હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ તે પોતાનું મોઢું થોડું એવું બહાર કાઢીને ટેન્ટની બહાર જુએ છે હી ઇઝ હંગ્રી તે ખૂબ જ ભૂખ્યો થયેલો છે કેમ કે સર્કસમાં કામ કરીને આવે પછી એને ભૂખ લાગેલી હોય છે હી વોન્ટ સમ ફૂડ તેને કંઈક થોડું ખાવાની ઈચ્છા છે ધેર આર સમ નાઇસ બનાનાસ તમે એટલામાં જ તેને થોડાક બનાના એટલે કે કેળાનું ઝાડ છે એ કેળા દેખાય છે બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ તેને કેળા તો દેખાય છે પણ તે તેને મેળવી કઈ રીતે શકે નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ હવે જમ્બો છે એ સર્કસની બહાર દોડી જાય છે ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી એટલે કે બધા છે એ સુઈ ગયા હોય છે સેજે પણ અવાજ આવતો નથી એકદમ શાંત વાતાવરણ હોય એટલે કોઈનો અવાજ આવે નહીં જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ જમ્બો છે એ પોતાના ટેન્ટમાંથી બહાર આવે છે હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન તે બેલ્સ વગાડતો નથી જો તે બેલ વગાડે તો જે બધા પ્રાણીઓ સુઈ ગયા હોય તે બધા ઉઠી જાય એટલે તે બહાર તો આવે છે પણ બેલ વગાડતો નથી નાઉ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી હવે જમ્બો છે એ ખૂબ જ ઊંચું છે કેળાનું ઝાડ છે એની નજીક આવી ગયો છે હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ તેને કેળા તો બહુ જ ભાવે છે અને સાથે સાથે એને ભૂખ પણ એટલી લાગેલી હોય છે આપણને પણ જ્યારે કાંઈ પણ વસ્તુ ભાવતી મળી જાય અને સાથે સાથે આપણને એટલી ભૂખ લાગેલી હોય તો જાણે એમ થાય કે આપણું ફેવરિટ બધી વસ્તુ મળી ગઈ ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાઉ અરે હવે જમ્બો શું કરશે તેને કેળા તો ભાવે જ છે સાથે સાથે એને ભૂખ પણ બહુ લાગેલી છે પણ કેળા છે એકદમ ઝાડ ઉપર ઊંચાઈ સુધી છે એટલે પહોંચી શકે નહીં તો હવે જમ્બો કરે શું હી કેન નોટ રીચ ધ બનાનાસ તે કેળા સુધી પહોંચી શકે તેમ નથી ધે આર સો હાઈ હાઈ એટલે કે ઊંચા એ કેળા છે ખૂબ જ ઊંચે સુધી હોય છે હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ શેક એટલે કે હલાવો તે એકદમ જોરથી એટલે કે સખત મહેનતથી ઝાડને આખું થડને હલાવે છે હી થિંક્સ ધ બનાનાસ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી તે એવું વિચારી છે કે જો હું આ ઝાડને હલાવીશ તો બનાના એટલે કે કેળા છે એ ઉપર ઝાડથી બધા નીચે પડશે અને મને મળશે જેથી જમ્બો છે એ કેળા ખાઈ શકશે બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી પણ આ કેળાના ઝાડ ઉપર કોણ સૂતેલું છે વેલ ઇટ ઇઝ અ મંકી સારું આ તો મંકી એટલે કે વાંદરો સૂતેલો છે His name is Monty. એ જે મંકી સુતેલો હતો એનું નામ હતું મોન્ટી જમ્બો ડઝ નોટ સી ધ મંકી જમ્બો છે એ વાંદરાને જોઈ શકતો નથી હી શેક ધ ટ્રી વેરી હાર્ડ તે ફરીથી ઝાડને એકદમ મહેનતથી હલાવે છે લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન જેવું તે ઝાડને એકદમ હલાવે છે અને જે ઝાડ ઉપર બેઠેલો મંકી છે એ નીચે પડી જાય છે રાઈટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ નીચે તો પડે છે પણ એ ક્યાં પડે છે જમ્બોના માથા
થવું ફરજ પડે છે. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. જમ્બો છે એ મૂમો પાડવા લાગે છે અને સાથે સાથે અસવા પણ લાગે છે કે ઓચિંતાનું મારા માથા ઉપર કોણ પડ્યું છે. ધે બીકેમ ફ્રેન્ડ્સ. તેઓ બંને એકબીજાના મિત્રો બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણી સ્ટોરી છે અને આ સ્ટોરીના આધારે આપણે આજે ખાલી જગ્યાઓ બધી લખવાની છે. તો આપણે હવે એના આન્સર લખીશું. તો સૌથી પહેલા એમાં જોઈએ કે ચંપો ઇઝ એન ખાલી જગ્યા. ચંપો છે એ કોણ હતું? એલિફન્ટ કે પછી ડોગ? અહીંયા તમને એલિફન્ટ આવશે કેમકે એન આર્ટિકલ છે અને આપણને સ્ટોરીમાં પણ એલિફન્ટની ચર્ચા કરેલી છે. એટલે ચંપો ઇઝ એન એલિફન્ટ. ખાલી જગ્યા હેઝે ડ્રમ. ડ્રમ કોની પાસે હતું? ચંપો પાસે કે મોન્ટી પાસે? તો એમાં આવશે ચંપો. ચંપો હેઝ અ ડ્રમ. ચંપો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ખાલી જગ્યા. ચંપો છે એ ક્યાં હતો? ત્રણ જે હતા, ચંપો, રંગો અને ત્રીજું એક પતુ. તો એમાં જે ચંપો છે એ વચ્ચેનો જે હાથી હતો એ હતો, એટલે એમાં આવશે મીટર. ચંપો ઇઝ સ્ટેન્ડિંગ ધ ઇન ધ મીટર. ચંપો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મીટર. ચંપો છે એ વચ્ચે શું પર? સ્ટેન્ડિંગ કે સિટિંગ? તો એમાં આવશે અહીંયા પણ આપેલું છે ચંપો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મીટર. અહીંયા આવશે સ્ટેન્ડિંગ. જે વચ્ચેનો હાથી ઉભેલો હતો એ ચંપો હતો. ચંપો ઇઝ ખાલી જગ્યા. ચંપો ઇઝ ગુડ કે પછી નોટી? ચંપો છે એ સારો છે કે પછી તોફાની છે? એમાં આવશે ચંપો ઇઝ નોટી. નોટી એટલે કે તોફાની. ચંપો ઇઝ નોટી. ત્યાર પછી છે ચંપો ઇઝ ખાલી જગ્યા હંગ્રી કે પછી સેડ? ચંપો છે એને ભૂખ લાગેલી હોય છે કે દુઃખી હોય છે? હંગ્રી એટલે કે ભૂખ્યું. અહીંયા આવશે હંગ્રી. ચંપો છે એને ભૂખ લાગેલી હોય છે, તે દુઃખી નથી. ત્યાર પછી છે ચંપો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા. ચંપો શું નથી બગાડતો? તો ડ્રમ કે પછી બેલ્સ? તો એમાં આવશે ચંપો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, એટલે કે તે ઘંટ બગાડતો નથી. એમ પણ એવું જ કીધું છે ચંપો ઇઝ ખાલી જગ્યા ધ બેલ્સ. અહીંયા આવશે હોલ્ડિંગ. અહીંયા આપણને ઉપરની ખાલી જગ્યામાં હોલ્ડિંગ આપેલું છે અને બેલ્સ લખવાનું છે. અહીંયા આપણે હોલ્ડિંગ લખવાનું છે અને બેલ્સ આપેલું છે. બે ખાલી જગ્યા એકબીજાની ઓપોઝિટ આપેલી છે પણ આપણે સમજીને એમાં આન્સર લખવાના રહેશે. ત્યાર પછી જોઈએ ચંપો ઇઝ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ક. ચંપો છે એ શું કરે છે ટેન્ક માંથી? જમ્પિંગ કે લુકિંગ? તે ટેન્ક માંથી બહાર ધક્કો મારે છે કે જુએ છે? એમાં આવશે લુકિંગ. ચંપો ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ક. ચંપો છે એ ટેન્ક માંથી પોતાનું મોઢું બહાર કાઢીને જુએ છે. ચંપો ઇઝ ખાલી જગ્યા હવે. ચંપો ઇઝ લુકિંગ હવે કે રનિંગ હવે? ચંપો છે એ ટેન્ટ માંથી બહાર શું કરે છે? તો કે ચંપો છે ટેન્ટ માંથી બહાર દોડીને જાય છે. અહીંયા આવશે ચંપો ઇઝ રનિંગ હવે. ઓલ આર ખાલી જગ્યા. બધા શું કરતા હોય છે? સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ? બધા સુઈ ગયા હોય છે કે પછી ઉભા હોય છે? અહીંયા આવશે સ્લીપિંગ. ઓલ આર સ્લીપિંગ. બધા સુઈ ગયેલા હોય છે. ચંપો ઇઝ નિયર ધ ખાલી જગ્યા ટ્રી. ચંપો ક્યાં ઝાડની નજીક છે? તેમાં આવશે એપલ ટ્રી કે બનાના ટ્રી? તો ચંપો ઇઝ નિયર ધ બનાના ટ્રી. ચંપો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. ચંપો ઇઝ શેકિંગ ધ ટ્રી કે ક્લાઇમ્બિંગ ધ ટ્રી? તે ઝાડને હલાવે છે કે ઝાડની ઉપર ચડે છે? અહીંયા આવશે ચંપો ઇઝ શેકિંગ ધ ટ્રી. ચંપો છે એ ઝાડને એકદમ પૂરી મહેનતથી હલાવે છે જેથી એને ઝાડ ઉપરના કેળા છે નીચે પડી જાય અને એને મળી જાય. ચંપો ઇઝ શેકિંગ ધ ટ્રી.
A monkey is hunching on the banana tree. Monkey che, a banana tree upar shu kare che? Sitting ke sitting. Monkey banana tree upar baithelo hoy che ke sutelo hoy che? Ahiya se sleeping. Monkey is sitting on the banana tree. Monty is a khali jagya. Monty is a monkey ke mouse. Monty che, a monkey che ke undar che? પછી અંગ્રેજીમાં સારા ઓપ્શન લખવાનું રહેશે.